નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના વિડીયોમાં રમેશ નીમા ભક્ત તમારી માટે એક નવી જ માહિતી લઈને હાજર થયો છું. અને આ માહિતી તમે સૌ પ્રથમ સાંભળી લો, જેમાં કેન્યામાં એક સ્કૂલ હોસ્ટેલમાં ભીષણ આગ લાગી 70 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. કેન્યાની સ્કૂલ હોય અને હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ કે જે આગ લાગતાની સાથે 70 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા છે, 13 જેટલા વિદ્યાર્થીઓને ગંભીર રીતે દાઝી ગયા. કેન્યાની એક શાળાની હોસ્ટેલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. 70 વિદ્યાર્થીઓના મોત, 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. પોલીસે ઘટના અંગે કહ્યું કે મૃતકોની સંખ્યા હજુ પણ વધવાની આશંકા છે, કારણ કે હજુ સુધી આ આગ લાગી છે એ ઘટના ઉપર કાર્યવાહી શરૂ છે. પોલીસ પ્રવક્તા રેસિલા અણિયાંગોએ કહ્યું કે ગુરુવારે રાત્રે નેરી કાઉન્ટીના હિલસાઇડ એન્ડરાસસ ગામમાં આગ લાગી હતી. હાલ પોલીસ આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે, પરંતુ તેના કારણો હજી મળ્યા નથી. પોલીસ પ્રવક્તા રેસિલા અણિયાંગો દ્વારા જણાવવામાં આવ્યું છે. નેરી કાઉન્ટીના કમિશનર IS મુરુગુ અને શિક્ષણ મંત્રાલયે કહ્યું કે જે હોસ્ટેલમાં આગ લાગી હતી તેમાં 150થી પણ વધુ વિદ્યાર્થીઓ રહેતા હતા, જેમાં 17 જેટલા વિદ્યાર્થીઓ આગમાં બળીને ઉધઈ ગયા હતા, જ્યારે 13 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી ગયેલા છે. આમ કેન્યાની એક શાળામાં આગ લાગી છે, જે હોસ્ટેલ અને શાળા જે કહી શકાય કે જેમાં આગ લાગવાની ઘટના બની છે. મિત્રો, આવી જ માહિતી હરમેશ આપણી ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો. તમારા મિત્રોને પણ આપણી ચેનલના વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો આનંદ લઈ શકે. ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.